नमस्कार मित्रों, हूँ डॉक्टर केतन पटेल, आशीर्वाद हॉस्पिटल दाहोद। आज आप बात करीशू कोरोना विषे। आप सब जाणो छो कोरोना दिवसे ने दिवसे संक्रमण वधी रह्यु छे। जेम जेम संक्रमण कोरोना वधतु जाय छे एम एम लोकोनो डर पण ओछो थतो जाय छे। आप जोता जशो दिवसे ने दिवसे दाहोदमांथी पण एटलीस्ट 20-25 केस एवरेज आवता रहे छे। हवे आनो उपाय शू? ઘણા લોકો કહેતા હોય છે કે બસ આપણે દિવાળી સુધી રાહ જોવાની છે, નવા વર્ષ સુધી રાહ જોવાની છે, અથવા 2021 આવી જાય એટલે શાંતિ। પરંતુ હકીકતમાં મિત્રો આના કરતાં હકીકત કંઈક જુદી જ છે। હું તમને જણાવીશ કે હોપ શું છે। આશા અત્યારે એમ છે કે વેક્સિન આવી જશે। વેક્સિન ક્યારે આવશે, કેવી આવશે એ કોઈને ખબર નથી। સાયન્ટિફિકલી રિસર્ચ ચાલી રહ્યા છે પણ કેટલો ટાઈમ લાગશે હજી કોઈને ખબર નથી। બીજી વસ્તુ હર્ડ ઇમ્યુનિટી। હર્ડ ઇમ્યુનિટી આવી જાય એટલે કે બધાને કોરોનાની સામે ઇમ્યુનિટી આવી જાય તો પછી કોરોનાનું સંક્રમણ ના થાય। પણ હર્ડ ઇમ્યુનિટી માટે એટલીસ્ટ કોમ્યુનિટીમાં 50-60% લોકો સંક્રમિત થાય તો જ હર્ડ ઇમ્યુનિટી આવે। અત્યારે આપ જોશો કે 50-60 લાખની વચ્ચે આપણા ભારતના કેસો છે। જો આટલા 1.5% પોપ્યુલેશનના કેસો પણ નથી, 0.5% બી ના કહેવાય, 125-130 કરોડની વસ્તીમાં 50-60 લાખ, તેમ છતાં પણ આટલો બધો હાહાકાર હોય, હોસ્પિટલો ફૂલ હોય, અને જો 50-60% કેસો જો પોઝિટિવ થશે તો શું સિચ્યુએશન હશે આપ વિચારી શકો છો। હવે વાત કરીએ કોરોના વેક્સિનની। કોરોના વેક્સિન કદાચ આવી પણ જાય તો એ કેટલી કારગર થશે, કેટલા ટાઈમ માટે આપણને એનું પ્રોટેક્શન મળશે, અથવા તો કદાચ વેક્સિન લઈ લીધી પણ આ વાયરસ ફરીથી મ્યુટેશન થઈને બીજા રૂપમાં પણ ના આવી શકે, બીજા રૂપમાં ના આવે એવું ના કહેવાય, હોઈ શકે કે 1-2 વર્ષ પછી આ જ કોરોના વાયરસ એનું મ્યુટેશન નવું રૂપ બદલીને આવી શકે, તો આનો ઉપાય શું છે? આનો ઉપાય મિત્રો આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી પડશે। લાઇફસ્ટાઇલ કઈ રીતે ચેન્જ થાય? એક તો આપણી ઇમ્યુનિટી બુસ્ટ કરીએ, ઇમ્યુનિટી વધારીએ, એક્સરસાઇઝ કરીએ, અને જે હાઈ રિસ્ક લોકો છે જેવા કે ડાયાબિટીસ છે, ઓવરવેઇટ છે, હાઇપરટેન્શન છે, એમને ખાસ ધ્યાન રાખવાનું છે। ડાયાબિટીસ